રાધાકૃષ્ણ આજના વિડીયોની અંદર આપણે જોઈએ પ્રથમ સત્રાંક નિર્ધારણ કસોટી 2021 ગુજરાતી ધોરણ 3, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન છે આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન પહેલો, વાર્તા વાંચીને પ્રશ્નોના સાચે જવાબ લખો. અહીંયા હું તમને વાર્તા નથી વાંચતી, ડાયરેક્ટ આન્સર જ આપું છું. પ્રશ્ન પહેલો, સસલીને કેટલા બચ્ચા હતા? જવાબ આવશે 3. 2. બચ્ચા ક્યાં રમતા હતા? તો બચ્ચા છે એ અહીંયા હું તમને અહીંયા અંડરલાઇન કરી દઈશ, જેની અંદર શું આવશે તો કે બીજાનો જવાબ છે. તે શું છે? બીજાનો જવાબ, બચ્ચા કોમળ લીલા ઘાસ પર રમતા હતા. 3. માં બચ્ચાને શા માટે શિખામણ આપતી હતી? જવાબ, બખોલમાંથી વારંવાર બહાર નીકળશો નહીં, હિંસક પ્રાણીઓનો વધારે ત્રાસ છે એટલા માટે. આ કેટલાનો જવાબ છે? તો કે આ ત્રીજાનો જવાબ છે. અહીંથી આ ત્રીજાનો જવાબ ચાલુ થાય છે અહીંયા સુધી. પછી, માની શિખામણ માનીને બચ્ચા વારંવાર ઘરની બહાર રમવા નીકળી જતા હતા, વિધાન સાચું છે કે ખોટું? તો અહીંયા શું આવશે? ખોટું. 3. પ્રશ્ન 5, બચ્ચા ખુશીથી ખાતા હતા? આ વાક્યમાં લીટી દોરેલા શબ્દને સમાનાર્થી શબ્દ કયો છે? તો અહીંયા ખુશી એટલે આનંદ, અહીંયા હું લખું છું આનંદ. રેડી? આ પાંચે પાંચ પ્રશ્નોનો જવાબ છે. હવે આગળ જઈએ. પ્રશ્ન 2, નીચેના ફકરામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા હું જ્યાં હું તમને એક લખું ત્યાં તમારે આન્સર છે. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો, આકાશમાં શું હતું? તો કે પૂનમનો ચંદ્ર, એટલે અહીંયા આવશે પેલું. પછી, તેનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. જાણે મધમાખીઓનો ગણગણાટ, એટલે જવાબ શું આવશે? ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે આ શું છે? શું? પાણીમાં ચાંદો. જવાબ 4. જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં, એટલે કે 5 નંબર. આ રીતે અહીંયા છે માં પડી ગયો. અહીંયા મેં તમને નંબર ટાંકી જ દીધા છે અને હું બોલી પણ ગઈ છું આન્સર. તો તે શું આવશે? તો કે લાઇન વાઇઝ નંબર આવશે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના કાવ્ય વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પ્રશ્ન પહેલો, પરોઢિયે એટલે ક્યારે? તો જવાબ આવશે, પરોઢિયે એટલે સવારના 5 વાગે. હવે ત્યાર પછી પ્રશ્ન 2, લોકો ધ્યાન ધરવા ક્યાં જાય છે? અહીંયા આવશે મંદિર અને મસ્જિદમાં. મંદિર અને મસ્જિદ, એક મિનિટ અહીંયા લખી દઉં. મંદિર અને મસ્જિદ. આ કાવ્યમાં તું એટલે થશે ભગવાન. અહીંયા હું ડાયરેક્ટ આન્સર જ આપું છું તમને, એટલે અહીંયા તમારે કંઈ પ્રોબ્લેમ જ ન રહે. પ્રશ્ન 4, આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. દરિયો, દરિયો એટલે થશે સમુદ્ર. ગગન એટલે થશે આકાશ. રેડી? અહીંયા પ્રશ્ન 4, અક્ષરો ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો. લીમડો. પછી 2, પહાડ. 3, વરસાદ. 4, અજગર. 5, અંજવાળું. આ 5 શબ્દ અહીંયા આપેલા છે. રેડી? હવે ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા યાદીમાંથી પ્રાણી પંખીઓના 5 નામ શોધીને લખો. હવે પેલો પ્રાણીઓ, પ્રાણીઓમાં હું 1 નંબર લખીશ અને પક્ષીઓમાં 2 નંબર લખીશ. તો અત્યારે 1 મિનિટ હું તમને છે આન્સર જ લખી દઉં, એટલે નહીં તમારી પાછું પ્રોબ્લેમ થશે. તો પક્ષીમાં આવશે દરજીડો. બીજું, તો હાથી, તો હાથી પ્રાણીમાં આવશે. ત્રીજું, ગીત, તો એમાં આવશે તો કે પક્ષીમાં. સમડી, તો તે પણ પક્ષીમાં. ચીબરી, તે પણ પક્ષીમાં. ભેંસ, ઘોડો, ઊંટ,
ઠેલ પક્ષીમાં બિલાડી. તમારે કેવા શબ્દ? તો કે પાંચ પાંચ નામ જ ગોતવાના છે, એટલે મેં અહીંયા પાંચ પાંચ આપી દીધા છે. રેડી? હવે આગળ પ્રશ્ન છ. નીચેના આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા હું તમને વાક્ય લખી દઉં છું વન બાય વન, એટલે તમે લખી લેજો. પેલું અહીંયા એક, જંગલમાં, સોરી, જંગલની બાજુમાં નદી, નદી છે. બીજા નંબર પર શેરડી માંથી ગોળ બને છે. ત્રણ, ઘરની પાસે ઝાડ છે. ચાર, વરસાદમાં પાણી વરસે છે. પાંચ, શિયાળામાં પંખો બંધ રાખી છીએ. પાંચ વાક્ય છે. પેલું જંગલની બાજુમાં નદી છે, બીજું શેરડીમાંથી ગોળ બને છે, ત્રીજું ઘરની પાસે ઝાડ છે, ચોથું વરસાદમાં પાણી વરસે છે, પાંચમું શિયાળામાં પંખો બંધ રાખીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન સાત. નીચે આપેલું કેલેન્ડર જુઓ અને પ્રશ્ન એક થી પાંચના સાચા જવાબ લખો. અહીંયા હું તમને અહીંયા આન્સર જ આપી દઈશ, એટલે તમારે અહીંયા કંઈ ચેતવું. પ્રશ્ન પહેલો, ક્યાં બે તહેવાર એક જ દિવસે આવે છે? હવે કયો આવશે? તો કે પહેલા 16 તારીખે, પહેલાનો આન્સર છે 16 તારીખે ભાઈબીજ અને નૂતન વર્ષ. બીજું, નવેમ્બર માસના પ્રથમ દિવસે કયો વાર છે? તો જવાબ આવશે રવિવાર. બીજાનો જવાબ, ત્રીજું, લાભ પાંચમ નવેમ્બર માસના કયા રવિવાર પછી આવે છે? તો અહીંયા આવશે ત્રીજા રવિવાર પછી. ચોથું, દિવાળી પછી ક્યાં ક્યાં તહેવાર આવે છે? અહીંયા આવશે ભાઈબીજ, નૂતન વર્ષ. ગુરુ નાનક જયંતિ કઈ તારીખે આવે છે? 30 તારીખે. રેડી? હવે હું જે પ્રશ્ન છે એનો તમને અત્યારે ફોટો આપનો જવાબ. ઉત્તરાયણની મજા, ઉડે ઉડે છે મારો પતંગ, ઉચ્ચે ઉડે પેલા વાદળની સંગ. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. તે આખા બાલવૃદ્ધ સૌનો પ્રિય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી એને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ કહે છે. તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો આજના વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.